આપણે વાણી બાકીમાં ઉતરાર્થમાં પેજ નંબર બોતેર પર દાદાશ્રી કહે છે છતાં મનમાં કોઈ જો એમ કહે કે મને હવે કશો નહીં આવવાનો તો એ લટક્યો હા ડરતા રહેવું ડરતા તો રહેવું જ જોઈએ આપણે કહેવું ચંદુભાઈ ડરીને ચાલો મહાવીર ભગવાન પણ ડરીને ચાલ્યા હતા શું કહેવાનું પડોશીને ડરો ભય ના રાખો પણ ડરો ભય રાખવાનું શું છે એટલે ભયમાં શું મારું શું થશે ગભરાઈ જાય છે જ્યારે ડરો એટલે શું કહે છે ના રાખો વિષયમાં ચેતો સાવધાની રાખો સાવચેત રહો એ ચેતીને ચાલો તો નિવેડો આવશે એ ચેતવાની વાતને આ કહેવાય કે ભાઈ બેફામ નથી થઈ જવાનું નિડર નથી થઈ જવાનું ભયભીત એટલે ગભરાઈ નથી જવાનું પણ જાગ્રત રહેવાનું છે કે ભાઈ વિષયમાં ચેતીને ચાલો સાપ આવે તો ચેતીન ચાલો ભયભીત એટલે શું મારું શું થશે હું મરી જઈશ તો શું થશે મારી ફેમિલીનું શું થશે ધંધા નહીં ચાલે તો શું થશે એ ભય કહેવાય કલ્પનાનો ભય અને આ બેફામ થયો વિષયો વિષ નથી નિડરતા એ વિષ છે નિડર નથી થવાનું એટલે સાવચેત રહેવાનું છે આમ બેફામ એ નહીં અને તિરસ્કારે નહીં વિષય જોઈએ જ નહીં અને વિષય મજા કરી લેવું મને કંઈ નડે નહીં એવું કહેશો ને તો ગુનો ચોંટશે કહે છે સમજાયું ને એટલે બેલેન્સ રાખે છે દાદા અને આ શુદ્ધાત્મા કહે ને બગડતો જ નથી એ તમને જ્ઞાન આપ્યું છે પણ તમે પછી વિષયના ગુના કર્યા કરો ને કે આત્મા ક્યાં બગડે છે એને ક્યાં વાંધો આવ્યો છે આત્મા તો શુદ્ધ છે ને તો ગુનો ચોંટશે હા તમારાથી કોકને અપમાન થઈ ગયું હા મેં કેટલું ખરાબ કર્યું તો ત્યાં ગોઠવો કે ભાઈ હું શુદ્ધ આત્મા જો દીપકને કર્યું તું પ્રતિકોણ કર એટલે હું શુદ્ધતા બગડી ગઈ એવું માનશો નહીં ખોટા કામ કરીને પછી શુદ્ધતા બગડવાની નથી એમ કરીને બેફામ થશો તો ગુનાચોટ છે કે દુરુપયોગ નથી કરવાનો એટલે અપેક્ષાએ ડર રાખો કે છે સમજાયું ને બરાબર એટલે શું થાય કે આપણે નોકરીમાં હોય કાંઈ ભૂલ થઈ ગઈ હોય એટલે એક ટાઈમે આમ ભય જેવું થઈ જાય એટલે ભયમાં આવે કે ડરમાં આવે એટલે ડર કે ડર એટલે ડર એટલે શું બેફામ કામ નહીં કરવાનું ગોટાળા નહીં કરવાના એક તો કે ભ્રષ્ટાચાર કરીએ ને પછી કે મને વાંધો ન આવે હું તો આત્મા થઈ ગયો તો કે ત્યાં ડરો અને ભય એટલે શું છે કે આ કોરોના વાયરસ આવ્યું છે આ પાડોશીના ઘરે થયું ને અમારા ઘરે આવશે મમ્મી પપ્પા ઓલ્ડ એજ મારું શું થશે ઘરમાં કઈક થઈ જશે તો એ એ ભય ભય નથી રાખવાનો અને હું શુદ્ધ આત્મા છું અભ્યાભાત સ્વરૂપ છું જન્મ મરણથી મુક્ત એવો શુદ્ધ આત્મા છું એને શું થવાનું છે એટલે નિર્ભય ડર ડર એટલે આ અપેક્ષા છે વિષયો વિષ નથી નિડરતા એ વિષય વિષય મને નડે નહીં હું ગમે તેટલું ભોગવી લઉં ગમે તેની સાથે ભોગવી લઉં મને નડે નહીં તો એ ત્યાં ડરજો કે છે ભગવાન મહાવીર પણ ચેતીન ચાલેલા સમજાયું ને પ્રશ્ન એ છે કે આ કોરોના વાયરસના પેન્ડેમિકને લીધે જે ભય પેસી ગયો છે હેલ્થ વેલ્થ બધાની સુરક્ષા માટે ફાઇલ નંબર વન ફાઇલ નંબર ટુ બધાને પેશન્ટ જોવા પડે છે તો મને ખાલી ક્વેશ્ચન એ છે કે હિંસક પરમાણુ પમાડે ભય એ કેવી રીતે થાય છે અને બીજું મને એ સમજવું છે કે આ અક્રમ વિજ્ઞાનથી આ દાદાશ્રીના અક્રમ વિજ્ઞાનથી આ નિર્ભયથી નિરાલમ કેવી રીતે આપણે બની શકીએ એ પ્લીઝ તમે એક્સપ્લેન કરજો આપણે બધું સેટ કરીએ દાદાની પાંચ આજ્ઞા સેટ કરીએ વ્યવસ્થિત છે હું અભ્યાભાત સ્વરૂપ છું બધું દાદાને સોંપ્યું એ બધું હોય જ છે આખો દિવસ પણ તે છતાં આજે થોટ્સ આવે છે બંધ નથી થતા અંદરથી જબરજસ્ત નિરાકુળતા અને આનંદ રહે છે પણ થોટ્સ બંધ નથી થતા કે પ્લીઝ સમજાવો એટલે અમે તો હવે આપણે પ્રિકોશન બધા જ લેવાના મેડિકલની રીતે અને પછી અંદરથી તો કે દાદા હું શુદ્ધાત્મા છું અને આ ફાઇલ છે શ્રુતિ ફાઇલ સંભાવે નિકાલ કરે છે શક્તિ આપો કોઈ વિઘ્ન ના આવે કોઈ મુશ્કેલી ના આવે પ્રાર્થના દાદા ભગવાન જોડે જોડે રહેજો ક્ષમતા ભાવે કાર્ય પૂરા કરો એ મને શક્તિ આપજો એમાં કાલે ફાઇલ નંબર ટુ ને બધા જ આ કોરોના વાયરસના પેશન્ટ સાથે ડીલ કરવું પડ્યું આઈસીયુમાં એટલે જરા પણ એમ થાય કે આપણે બધા જ પ્રિકોશન લીધા છે પણ દાદા ને મદદર સ્વામી જોડે જ છે અને અંદરથી કંઈ થતું જ નથી પણ થોટ્સ જ હા પણ હવે આમાં શું છે કે આપણે આ આ જગ્યાએ આવ્યા છે એવી જગ્યાએ ઊભા છે અને કે આ વ્યવહાર બધો આવ્યો છે આપણે એટલે એટલે કે દરિયામાં ઉતરવાનું ને ભીના નહીં થવાનું એકજેક્ટ એટલે આવ્યું છે તો હવે સમતાભાવે પૂરું કરીશું અને વચ્ચે રેસ્ટ મળે કે રિલે એટલે કહે ને કે કંઈક કે ચાર કલાક રેસ્ટ મળે કે બે દિવસ રેસ્ટ મળે તો એકાદ દિવસ રેસ્ટ લઈ પાછું રિકવર કરવાની શક્તિ હોય પાછું સેવા કરવા જવાનું અને દાદાને પ્રાર્થના નિરંતર રાખવાની કે દાદા જોડે રહેજો આ બધું હવે આ કે આ વાતાવરણમાં જવું પડે છે પણ સાવચેતી રાખીએ છીએ અમને કૃપા કરીને બચાવજો હા અને પૂજ્યશ્રી કે આ બધામાંથી કેવી રીતે નીકળી શકાય અને આમાં આ નિર્ભયતા તે આક્રમ વિજ્ઞાનથી નિર્ભયથી નિરાલમ કેવી રીતે થઈ શકાય પૂજ્ય આમાં શું છે કે મને કંઈક થઈ જશે થઈ જશે થઈ જશે હજાર વખત બોલો ને તો પેલા લોકો રાહ જોતા હોય બેસી જવા માટે અને હું શુદ્ધ આત્મા છું મને કંઈ થાય નહીં અવ્યારબાદ સ્વરૂપ કાર કે દુનિયામાં એવી વસ્તુ એક આખી દુનિયાને ખલાસ કરી નાખે તો એ આપણને ખલાસ નહીં કરી શકે એવું આપણું અવ્યારબાદ સ્વરૂપ છે બાધા પીડા અડી શકે એટલે આમાં બે ભાગ પાડવાનો કે આત્મા તરીકે હું શુદ્ધ આત્મા છું અને મને કંઈ થાય નહીં અને આ ફાઇલ બંને છે હિસાબ વગર થવા જ નથી હિસાબ નથી તો થવાનો નથી હિસાબ છે તો થશે માટે હવે શું કરવાનું તો કે ના થાય દાદા કૃપા કરજો રક્ષા કરજો જોડે રહેજો એટલે આમાં કેવું છે કે હવે આ જગાએ આપણે આવ્યા છીએ ત્યાં સેવાનો કે આ ડૉક્ટર મેડિકલનો હંશે હશે ડૉક્ટર થયા આપણે હવે હશે હશે સેવા કરવાનો વખત આવ્યો છે

એટલે એટલે આ દેહને અડીને જે ઊભું થાય ને વેદના પણ એમને સવેદના શબ્દ નીકળ્યો પછી વેદના વાળ્યું એમણે અને વેદના એટલે સાતા સાતા ફળ આપે તે કહી દીધું પાછું ક્લેરિટી કરી જ નાખી અને એને જ આપણે ભડકાટ કહીએ છીએ સંગીત ચેતનાનું ભડકાટ સંગીત ચેતનાને ભડકાટ તો એ ડિસ્ચાર્જ પરિણામને કહીએ છીએ

આ ગભરામણ ચંચળતા ભડકાટ એ બધું આપણે પછી સંગીત ચેતના પછી આ ફિયર જે છે એ બધું એક જ મા એટલે એ ખાના માટે જોઈતું તો પડે ને એમાં કંઈક જાગૃતિવાળાને આ હોય અનુભવવાળાને આ હોય કંઈ હોય કે બધું શરતી કશર બધું ના ના એ જાગૃતિવાળાને એટલે પ્રતિથિવાળાને અસરોમાં થોડો આવી જાય અનુભવવાળો અસરમાં ના આવે બાકી અસર ઊભી થવીને એ ભાગ જળમાં છે અથવા તો પાવર ભરેલા પૂતળામાં છે ચંદુભાઈના ખાને જાય ચંદુભાઈ ખાનામાં જાય એ સંગીત ચેતના પછી બડકાટ અસરો બધું ચંદુભાઈ ના બધું ચંદુભાઈ ખાતે દેહ ખાતે દેહ કોને અને દીપકભાઈ આજે બીજો શબ્દ આવે ચંચળતા વાળો જે શબ્દ છે એ પોતે એમાં એક થઈ ગયો માટે ચંચળ થાય છે એવું એ ચંચળ ત્યાં લાગુ પડે છે કે એટલે એ અજાગ્રતા પણ દેના અજાગૃતિથી તન્મય આકાર થાય ત્યારે ચંચળતા ઉભી થાય

કે તમે કયું એની નોંધ કરી અને બીજા બીજી વાત કર તો દીપો એનો એનો ફિયરનો ભાગ એ વખતે હોતો જ નથી એનો ભાગ કે એ મન બોલે છે ને પોતે એ વખતે એમાં ભળતો જ નથી પોતે આજે એવું એવું થયું ને આગળ મન તો બોલે છે પચાસ અલગ અલગ પર્યાવર માન દેખાડે બધા પણ એમાં પોતે તો નથી તો આ વાતચીત થઈ કરી શકે ને એનો એટલે પોતે નથી એ વાતચીત કરે તો જુદો પડી ગયો પછી અસરથી મુક્ત થઈ જાય અને આ જ વિજ્ઞાન ફિટ કરવાનું છે કે ભાઈ આ ચંચળ ભાગના પરિણામ બધા પ્રકૃત ડિસ્ચાર્જ પરિણામ છે તમે એને જુદું રાખો તો જુદું રાખવાની રીત બતાડી કે તમે બતાડી વાત સારી છે બીજી વાત કરો તમારી વાત નોંધ કરી અમે તમે આજનું જ્ઞાન બદલાઈ ગયું પાછલું જ્ઞાન બોલે છે કે આવું થશે આજનું જ્ઞાન કે જે તારી વાત સાંભળી તને મેં એક રૂપે જોયું હવે બીજું આવા દે એટલે પોતે તનમાં આકાર ન થયો કોઈ પણ રીતે તો પછી અસરોથી મુક્ત રહ્યો

સાચા સાચા કે નિમિત્તો મળે અને સાચા સોલ્યુશન આવી જાય દુઃખમાંથી છૂટે અને આજે કોકની વાઈફ હોય કોકનો ધણી હોય કોકના છોકરા હોય કોઈના મા બાપ હોય કોકને દુઃખ તો છે જ ને ભલે અજ્ઞા એટલે એને વ્યવહાર તો છે જ ને મારા મધર ગયા મારા ફાધર ગયા દુઃખ તો થવાનું છે એટલે આપણે એને શાંતિ થાય અને એમને ક્ષમતા ભાવ રહે એ બધી પ્રાર્થના ખૂબ કરવાની અને મહાત્માઓ માટે પ્રાર્થના કરે એને કોઈ કોઈ વિઘ્ન ના આવે અંતરાય ના આવે આ બધું આવી પડેલા દુઃખમાં ધીમે ધીમે નિવારણ આવી જાય ને પોતે મુક્ત થઈ જાય પ્રાર્થના કરવાની અને અંદરથી શુદ્ધ આત્મા કે ભાઈ આ વ્યવસ્થિત આ કુદરતી કોપ આવ્યો છે વસ્તી વધે ઘટે હાનિ વૃત્તિ ચડતી પડતી બધું કુદરતી આવ્યું છે હવે આ આપણે કહે ને વિચરાકતાથી પૂરું કરવાનું હા હે રડારડી ઇમોશનલ થઈને રડારડી કરીએ તે ખોટું અને રાગ દ્વેષ કશું કરવાનો અર્થ જ નથી એટલા વિતરાકતાથી એટલે શું સંભાવ ભાઈ આ ડૉક્ટરોને ખૂબ શક્તિ રહે નર્સોને ખૂબ શક્તિ રહે જે હેલ્થ કેર કરનારા વડે વ્યક્તિઓને ખૂબ શક્તિઓ રહે એમને પાછું કોઈ કોરોના વાયરસનો ભોગ ન બને એ બધી આપણી ભાવરૂપી દિલની પ્રાર્થના મૂક્યા જ કરવાની પોઝિટિવ વાઇબ્રેશન મૂક્યા જ કરવાના અને એમને હે ભગવાન દાદા ભગવાન એમને ખૂબ શક્તિ રહે એવી કૃપા કરો પ્રાર્થના કરવાની આખા આખા ની તો મેં હિસાબ કાઢ્યો કે મારે છે ને હું કોકના ઘરે ગયો પ્રોગ્રામ વખતે તો રાત્રે સાડા સાત થી દસ મારે સત્સંગ નો પ્રોગ્રામ હોય આખો દાડો જે સવારે ઉઠીને બેસવાનું નાસ્તા કરવાના ખાવા પીવાનું પછી લોકો મળવા આવે એ બધું ચાલ્યા કરતું તો એવું અત્યારે ચાલે છે ફક્ત પેલું જમતી વખતે કોઈ મળવા ના આવે અને બાકી રાતે સત્સંગ તો ચાલુ જ છે આપણો એ કંઈ ઘટ્યો નહીં અને સાડા છ થી મારી પાસે પ્રશ્નો આવી જાય થોડું વાંચી લઉં તો એકાદ દોઢ એમાં જાય અને એક કલાક આ સત્સંગમાં જાય એટલે અઢી કલાક તો મારા ગોઠવાઈ ગયા અને ઉઠીને કસરત કરવાની વિધિઓ કરવાની સામાયિક કરવાની વાંચન કરવાનું થોડોક ટાઈમ બચ્યો છે તો જૈન તીર્થંકર ભગવાનની વાર્તાઓ થોડી વાંચી લઉં છું એવી જીવનકથા અને બધી ન જાણી હોય ન વાંચી હોય એવી બધી મળી જાય છે ક્યાંક ક્યાંક જૈન એ લાઇબ્રેરીમાં તો બહુ પુસ્તકો મૂક્યા છે લોકોએ એમાં થોડું ઘણું કંઈક મળી જાય ને દાદાની અરે તીર્થંકર ભગવાનની કથા વાર્તા થોડું વાંચવું એટલે આપણો અહો ભાવ વધતો જાય એમની માટે ભક્તિભાવ વધતો જાય અને બીજી દાદાની વાણી વાંચવાની બારમી ચૌદમી આપતાની બીજો ભાગ પરમાણુની અસરો પરમાણુ ભાવ સાથેનો સંબંધો પછી આ ક્રિયાવતી શક્તિ ઓ આ ક્રિયાવતી એવી છે કે અમુક કાળ ભેગો થાય એટલે બધા પરમાણુ ભેગા થાય અને અમુક કાળ થાય બધા વિખરાઈ જાય બોલો જાતે જ એવું થવાનું છે કોઈ આમ કરી નાખ્યું તેમ કોઈ કરતા જ નથી એ સ્વભાવથી ક્રિયાકારી છે એટલે આ જાત જાતનું બધું રહસ્ય જ્ઞાન ખુલ્લું થતું જાય ને તો આપણને આ કોઈ પરિસ્થિતિમાં ના કીધું અજ્ઞાનતા ભય ઉત્પન્ન કરે છે અને જ્ઞાન નિર્ભય રાખે છે સાચું જ્ઞાન નિર્ભય રાખે આપણને એટલે આ સાચું જ્ઞાન સાંભળીએ જાણીએ વાંચીએ તીર્થંકર ભગવાનની વાતો વાંચીએ તોય આપણને એમની વિતરાકતા એમની ક્ષમતા એમની આ સંસારમાંથી છૂટવાની તમન્ના એ બધું આપણને આનંદ થાય અને જાગૃતિ વધે બીજું હતું કે તમે એમાં તમને કરતા એટલે એમાં કરતા પણ લાવવું ક્યાંથી બિચારાને એટલે નિરૂમાને સોંપી દીધું નિરૂમા તમે સંભાળજો અને પછી આ બધા બહેનો બધું તૈયાર કરવા માંડ્યા ભાઈ આવું આવું સાધારણ આટલું કે મારી રીતે બનાવતો રીત કીધી આવું આવું કરતો હતો ચાલો આપણે ભેગા થઈને બનાવીએ તે બની બની ગયું ગયું પછી મને સમજાયું કરતા પણ નથી થયું પણ થઈ ગયું ને એ કે આટલું નાખો કરતા કરતા ચાખી હજુ ઓછું પડે થોડુંક ઉધાર નાખો અને પછી થઈ ગયા પછી ખબર પડી કે સારું થયું બધાને સ્વાદ આવ્યો તે ખબર પડી કે ભાઈ મને લાગે કે આવો તો ટેસ્ટ હું બનાવતો ત્યારે નહોતો બનતો માટે આપણું બનાવેલું હોત ને એવું જ બનત એનાથી વધારે સારું બન્યું માટે કોક આપણા કરતા ઉપર બનાવનારું કોક છે બીજું એ ખાતરી થઈ એટલે આ ખાનારનો હિસાબ આવી ગયો કારણ મારે બનાવવાનો ને મારે ખાવાનો એટલે કેવું બને અને આજે આપણો આ બસો જણા સંકુલના ખાનારા હોય તો કેવું બને એટલે સરસ બન્યું બધું અને રેસીપી લખી નાખી આલો કે હા એક આપણી માટે સ્ટાન્ડર્ડ બની ગયું તો સરસ ચાલો મહાત્માઓ કે ને ફાઇલ ટુ ગયા હશે સત્સંગની શિબિરમાં ડબ્લ્યુ એમએસટીમાં તો હસબન્ડ ચાર દાડા દુઃખી નહીં થાય આ રેસીપી ખોલીને પપ્પા બનાવીને ખાઈ તો લેશે બે ત્રણ દાડા તો નિરાત થઈ ગઈ એક દાડો બ્રેડ બટર ખાઈ લે એક દાડો ટોસ્ટ ખાઈ લેશે વાઈફ થોડું મૂકીને ગઈ હશે ગોળ પાપડીને થેપલા એ વાપરીને પાંચ દાડા શાંતિથી રહેશે

સાયન્ટિફિક સરસલ એવિડન્સ બનાવી નાખશે સરસ હેડિંગ ભડકાટ માત્ર નક્કામાં આ શરીરને ક્યારે પક્ષાઘાત થશે એ આપણને ખબર પડે ખરી પ્રશ્ન કરતા ના દાદાશ્રી તો એને માટે કેમ પહેલી તૈયારી રાખતા નથી ક્યારે હાર્ટનો એટેક આવે ને એ ક્યારે ખબર ખબર છે તો એને માટે કેમ તૈયારી નથી કરતા સાપની તૈયારી પહેલી કરીએ છીએ બધાની તૈયારીઓ રહેવા દેવી તૈયારીઓ એની મેલે ટાઈમે થશે તે ખરી કારણ કે એવો નિયમ નથી સાપને એવો નિયમ નથી કે આ કોઈને પણ કઈડી શકે અને એવો અનિયમ નથી કે જેને કહેડવાનું હોય તેને છોડી શકે આ સિદ્ધાંતના મણકા દાદા ખુલ્લા કરે છે એવો નિયમ નથી કે કોઈને પણ ગમે તેને કઈડી શકે એવો નિયમ નથી અને જેને કઈડવાનો છે એને છોડી દેશે એવું પણ બનવાનું નથી માટે તૈયારી રાખો કે ભાઈ અને પચીસ જણા જતા હશે એમાં એકનો જ હિસાબ હશે તો બાકીના ચોવીસે દુઃખી થયા કરે તો નવા આવતા ભોના કરમ પાંશે અને નિર્ભય એટલે શું બેદરકારે રહેવાનું નથી અને બેફામે થવાનું નથી અને ભય ભીત રહ્યા કરવા નથી સમજી રાખો આ વિજ્ઞાન દાદા કે ને અમે આ વિજ્ઞાનથી નિર્ભય રહી શક્યા અમે અંધારામાં વીજળીના ચમકારામાં સાપ પેસતા દીઠો પછી અમે આ વિજ્ઞાન રાખીએ કે ના એ કે હિસાબ વગર કડી શકવાનું નથી હિસાબ નથી તો અડી શકવાનું નથી અને હિસાબ છે તો છોડવાનું નથી પછી અમે વિજ્ઞાન ગોઠવીને સુઈ જઈએ નિરાંતે અમે કામ પર જતા દાદા કહે છે કે આ જંગલોમાં જ રહેવું પડતું તે ઘણી જગાએ તો ખબર પડે સાપ છે સવાર જો એ બેસી રહેલો હોય ત્યાં હું અહીં સુઈ રહેલો હો એ નિરાંતે અમે રાત કાઢી રાખીએ ભય નહીં આવું કે હિસાબ વગર કડી શકવા નથી અને હિસાબ નથી તો અડી શકવા નથી માટે અમે નિર્ભય થઈને સૂઈ જતા હતા એટલે આવું પોતાની અનુભવ વાતો જ એમણે ખુલ્લી કરી છે અને સિદ્ધાંતના મણકા ભેગા કર્યા છે અનુભવ ઉપરથી કે આ જગતની હકીકત શું છે એટલે ત્યાં કશું નહીં કારણ કે તાળા વાગેલા હોય તૂટે જ નહીં એ તો ભડકાટ બધા આ છે ને તાળા વાગેલા તૂટે નહીં એટલે શું કહેવા માગે છે કે હિસાબ બંધાયેલા જે ટાંકો વાગ્યો કે છે ને એ છૂટવાનું નથી હિસાબ બંધાયેલા છે એ બંધાયેલા હિસાબ પૂરા થઈને જ રહેશે એ એ ટાંકા વાગેલા છે એ તૂટી નહીં જાય એ ભોગવે જ છૂટકો નથી વાગ્યા તો અડવાનું જ નથી તો પછી કઈ પરિસ્થિતિમાં ભડકાટ રાખવાનો નથી અડવાનું અને વાગ્યા વગર છૂટવા નથી ભડકાટ ના રાખશો કે છે ભયભીત ના થશો તમે નકામું જશે આ દુનિયામાં ભડકાટ માત્ર જ નકામા છે તેથી મેં કહ્યું ને કે ભય છોડી દો અને બનવાનું છે એ છોડવાનું નથી પણ તેનો અર્થ એવો નહીં કે આપણને સાપમાં સામા થવું આપણે સાપના સામા થવું એવો અર્થ ના કરશો પછી એને ચીડવું એવું તેવું નહીં કે એને બાપજી બાપજી કરજો કે જે જે કરજો ને એવું તેવું નહીં એમ એટલે આમાં શું કહેવા માગે છે કે ભાઈ છોડી દો બનવાનું છે છોડવા નથી તેનો અર્થ એવો નહીં કે આપણે સાપની સામા થવું એને છંછેડવો એને બાપજી બાબજી કરવું જે જે કર્યા કરવું ના તમે સાવચેત રહી અને ખસી જજો એડજસ્ટમેન્ટ જે થતાં એ કરજો પણ તમે આવું થઈ જશો તો આમ કરી નાખશે તો એવા ભયમાં ના રહી શકે છે એને છંછેડશો એ નહીં અને એને મેં એલ વિનંતીએ કર્યા કરશો નહીં વિતરાગ રહો કે છે અથવા સંભાવે નિકાલ કરો ચાલો આપણે થોડી સામાયિકની વાત લઈએ ભયના તો આવા અગિયાર અંકો છે આ મળીને એ જાન્યુઆરીથી બે હજાર પાંચ છ સાત ત્રણે ત્રણેય વર્ષમાં છે તે ભયના જુદા જુદા અંકો વાંચ્યા કરે તો વિજ્ઞાન ખુલ્લું થઈ જાય આપણી માટે કે દાદા પોઈન્ટ ઓફ વ્યૂ શું કહેવા માગે છે કેવી રીતે નિર્ભય રહેવું અને એમને કેટલું બધું દેખાય છે અને નિર્ભય રહી શકે છે અને આપણી માટે કહે કે એવા પોતાના અનુભવની બધી જ વાતો ખુલ્લી કરતા ગયા છે પ્રશ્ન કરતાં એ પૂછ્યું એ ખૂબ છે અને દાદાએ જબરજસ્ત સોલ્યુશન પણ આપ્યા છે આજની સામાયિકમાં આપણે આ વાત લઈએ ભોગવે તેની ભૂલ જગત ન્યાય સ્વરૂપ બન્યું તે ન્યાય અને ભોગવે તેની ભૂલ ડબલ બી બી ડબલ બી એટલે બન્યું તે ન્યાય અને ભોગવે તેની ભૂલ એટલે જે બની રહ્યું છે એ ન્યાય જ સ્વરૂપ છે એમાં કંઈ ભૂલ છૂક કાઢવા જેવું નથી અન્યાય લાગ લગાડવા જેવું નથી કે આણે ખોટું કર્યું આ લોકો આવા છે આ ખોટા ડિસિઝન લીધા દુનિયાની આમ થઈ ગયું ને આ લોકો આ લોકોએ આવું કર્યું એટલે આમ થઈ ગયું ના બધું કુદરતી રચના છે નો બડી ઇઝ ઇન્ડિવિજ્યુઅલ ડુઅર ઓનલી સાયન્ટિફિક સરકમશિયન્સ એવિડન્સ અને આવા સંજોગ કેમ ભેગા થયા તો કે સૂક્ષ્મ યોજનામાંથી આ રૂપક આવ્યું છે યોજના એટલે ડિસાઇડેડ થઈ ગઈ છે યોજનામાં જે બનવાનું છે એ ડિસાઇડેડ થઈ ગયું છે અને આ જે રૂપક આવે છે જે યોજનામાંથી રૂપક આવ્યું કોઝીસમાંથી ઇફેક્ટ આવી પહેલાંને પાંત્રીસ ટકા આવ્યા પહેલાંને બેતાલીસ ટકા આવ્યા પહેલાંને સાડત્રીસ ટકા આવ્યા પહેલાંને બાવન આવ્યા કોકને સત્તાવન આવ્યા કોકને એંશી આવ્યા તો કે જેને જે મળ્યું એ જે એણે પરીક્ષામાં લખ્યું હતું એ જ એને ફળ મળે છે માટે પ્રોફેસર અન્યાય કરતો નથી માટે આપણે આ વિજ્ઞાન સમજવા બેઠા છીએ કે આ બની રહ્યું જગતમાં એ ન્યાય સ્વરૂપ છે વ્યવસ્થિત છે માટે કોઈ દોષિત નથી અને કોને આવડ્યું ભોગવટો આવ્યો કંઈક સમજી આપણે ભોગવટો આવ્યો માટે આપણી ભૂલ હોવી જોઈએ માટે બહાર ગુનેગાર કોઈ નથી ભોગવે તેની ભૂલ બન્યું એટલે આનાથી આ બીજાને ગુનેગાર જોવાથી કર્મ બંધાય છે અને સંસારમાં અટકવાનું કારણ બને છે અને આ છૂટવાનું કારણ બનશે ના કોઈ દોષિત નથી અને હજુ આગળ સૂક્ષ્મમાં ના હું શુદ્ધાત્મા છું ચંદુને અસર થાય છે ભોગવટો ચંદુ તરીકે આપણે જે ભૂલ કરી એનો ભોગવટો આવ્યો છે બાકી આજે કોઈ બહાર ગુનેગાર નથી નહીં આપણે જુદો પાડી દીધો કે હવે જે અજ્ઞાનતામાં એકાકાર હતા જ્ઞાન થયા પછી છૂટા પડી ગયા આત્મા તરીકે એટલે આપણને ભોગવવાનું રહેતું નથી ભોગવે એ અહંકાર ભોગવે છે એ ભૂલનો દંડ ભોગવે છે સાતા ઇનામ છે અને સાતા દંડ છે પણ બે પોતાના કોઝીસની એને ઇફેક્ટ આવી ગઈ અને આપણે તે દાડે આત્મા તરીકે જુદા છીએ અને આજે આત્મા તરીકે જુદા છે એટલે આજે આપણે આ લઈશું કે ભાઈ જીવનમાં જે પ્રસંગો બન્યા અથવા જગતમાં જે પ્રસંગો બની રહ્યા છે આ લોકોએ આવું કરવું ના જોઈએ દેશમાં જે બની રહ્યા છે પ્રસંગો વિદેશમાં બની રહ્યા છે કુટુંબમાં બની રહ્યા હોય સમાજમાં બની રહ્યા હોય ઘરમાં બની રહ્યા હોય એમાં આપણી બુદ્ધિ ડખો કરે આ લોકો આવું કરવું ના જોઈએ આ પ્રસંગમાં આમ ના કરાય આવું તો કરાતું હોય છે કેટલું ખોટું કર્યું ત્યાં આપણે જ્ઞાન લાવું છે કે બન્યું એ જ કરેક્ટ બન્યું એ જ ન્યાય બન્યું એ જ વ્યવસ્થિત બન્યું એ યોજનામાંથી રૂપક આવ્યું છે બન્યું એ કોઝીસમાંથી ઇફેક્ટ આવી છે જે પરીક્ષા આપી હતી એવું રિઝલ્ટ આવ્યું છે માટે રિઝલ્ટ આપનારનો દોષ કિંચિત માત્ર નથી માટે કરેક્ટ જ સ્વીકારો એને અને આપણી બુદ્ધિ બતાડે છે આપણી બુદ્ધિની ભૂલ છે આપણે સવડું જોતા શીખો જ્ઞાનીની દૃષ્ટિએ જોતા શીખો અને કંઈ પણ આપણને દજ્યા કે આપણને ભોગવટો આવ્યો આપણને દુઃખ આવ્યું આક્ષેપ આવ્યો અપમાન આવ્યું તો ભોગવે તેની ભૂલ આપણે ઇઝ કરેલા તો ઇફેક્ટ આવી ગયા આપણી ભૂલનો દંડ આવ્યો છે કોઈનો દોષ નથી આવી રીતે બે બાજુથી જગત કોઈ સામે દોષિત ના દેખાય અને પોતાની ભૂલ પોતાને સમજાય પોતાની ભૂલ ભાંગતા જઈએ ભૂલના ફળ ભોગવી લઈશું એટલે દુઃખનો દોષનો અંત આવી જશે અને સામે ગુનેગાર કોઈને જોયા નથી એટલે નવા ગુના બનતા હશે નહીં એટલે બેવ રીતે મુક્ત થવા એવું છે આ ડબલ બી જબરજસ્ત દાદાની ચાવી છે બન્યું તે ન્યાય જગત ન્યાય સ્વરૂપ છે અને ભોગવે તેની ભૂલ આપણે જીવનમાં જુદા જુદા પ્રસંગોમાં જ્યાં જ્યાં ગૂંચવાડા ઊભા થયા હોય તે વાપરીને સોલ્યુશન લાવીશું આજે સામાયિકે કરીશું ને કાલે આખો દાડો નાના મોટા પ્રસંગોમાં ગોઠવતા જઈશું કે આ બન્યું એ જ કરેક્ટ ભોગવે તેની ભૂલ ચાલો વિધિ કરીએ બોલો હે દાદા ભગવાન હે દાદા ભગવાન હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ મને શુદ્ધ ઉપયોગ પૂર્વક અને શુદ્ધ ઉપયોગ પૂર્વક જીવન વ્યવહાર જીવન વ્યવહાર અથવા સંસાર જગત વ્યવહાર અથવા સંસાર જગત વ્યવહારમાં જે કઈ પણ બની રહ્યું છે જે કઈ પણ બની રહ્યું છે તે જગત ન્યાય સ્વરૂપ છે તે 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 જગત ન્યાય 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 સ્વરૂપ છે બન્યું અને જે કઈ પણ ભોગવટા દુખ અસરો ઉભી થાય છે દુખ અસરો ઉભી થાય છે તે ભોગવે તેની ભૂલ તે ભોગવે તેની ભૂલ બહાર કોઈ દોષિત છે જ નહીં બહાર કોઈ દોષિત છે જ નહીં એવી રીતે જ્ઞાન ફીટ કરીને એવી રીતે જ્ઞાન ફિટ કરીને જગતમાં ઊભા થતા જગત માં ઉભા થતા ઉથલ પાથલ થતા સંજોગોમાં ઉથલ પાથલ થતા સંજોગો માં આ જ્ઞાન ગોઠવીને આ જ્ઞાન ગોઠવીને વિતરાગ રેવાય વિતરાગ રેવાય જગત નિર્દોષ દેખાય જગત નિર્દોષ દેખાય એ માટે સામાયિક કરવાની શક્તિ આપો એ માટે સામાયિક કરવાની શક્તિ આપો હું મન વચન કાયા હું મન વચન કાયા મારા નામ ની સર્વ માયા મારા નામ ની સર્વ માયા ભાવ કર્મ ભાવ કર્મ

અને ભોગવેદની બોલ આ રાતને આપણે સામાયિકમાંય લેવાનું નેક્સ્ટ ડે પછી આખો દાડો વાપરવાનું તો એથી કરીને આપણું જ્ઞાન મજબૂત થાય દરેક બાબતમાં ઇમ્પ્લિમેન્ટ લાવતા આપણને જ્ઞાન પ્રેક્ટિકલ થતાં આવડે આપણને વાપરતા આવડે ચાલો બધાને જય સચ્ચિદાનંદ